વિશેષ અભિયાન એમએલએ નું રિપોર્ટ કાર્ડ બોલે છે માં આજે વાત કરીશું અમરેલી વિધાનસભા બેઠકની કે જ્યાંના ધારાસભ્ય પદે કાર્યરત છે કોંગ્રેસના પરેશ ધાનાણી, જ્યારે એમએલએ પદે તેમણે કેવા કર્યા વિકાસના કાર્યો અને શું કહે છે ત્યાંની જનતા તેમના વિશે આવો જોઈએ. રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી એવા ડોક્ટર જીવરાજ મહેતાની ભૂમિ એટલે અમરેલી, એટલે જ રાજ્યના રાજકારણને સીધો સ્પર્શતો જિલ્લો. ત્યારે શહેરની વિધાનસભા બેઠકની વાત કરીએ તો વર્ષ 2002 થી આ બેઠક ખૂબ જ રસપ્રદ રહી છે. અહીં વર્તમાન ધારાસભ્યોનો પરિચય જોઈએ તો નામ પરેશ ધીરુભાઈ ધાનાણી, પક્ષ કોંગ્રેસ, વિધાનસભા મત વિસ્તાર અમરેલી, વ્યવસાય ખેડૂત, સમાજ સેવા, રાજકારણ, ઉંમર 41 વર્ષ, અભ્યાસ બીકોમ ગ્રેજ્યુએટ, પરેશ ધાનાણી વર્ષ 2002 માં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમનો મુકાબલો ભાજપના ટોચના નેતા પુરુષોત્તમ રૂપાલા સાથે થયો હતો. પરેશ ધાનાણીએ 51,109 મત મળ્યા, જ્યારે પુરુષોત્તમ રૂપાલાને 34,795 મત મળ્યા. આમ ભાજપને પરાજિત કરવામાં તેઓ સફળ રહ્યા અને એમએલએ બન્યા. વર્ષ 2007 ની ચૂંટણીમાં ભાજપના કદ્દાવર નેતા દિલીપ સંઘાણીએ તેમને પછડાટ આપ્યું, ત્યારે દિલીપ સંઘાણીને 48,767 મત મળ્યા. પરેશ ધાનાણીને 44,578 મત મળ્યા અને તેમની હાર થઈ. જોકે વર્ષ 2012 ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરી સામ સામે ટકરાયા, ત્યારે પરેશ ધાનાણીએ 86,583 મત મળ્યા હતા તો દિલીપ સંઘાણીને 56,690 મત મળ્યા હતા. આમ ભાજપના દિગ્ગજ નેતાને પરાજિત કરીને પરેશ ધાનાણીએ ફરી એકવાર અમરેલી બેઠક પર પંજો માર્યો. જોકે પરેશ ધાનાણી ત્યારે વર્ષ 2012 માં 1,02,21,656 ની સંપત્તિ જાહેર કરી હતી. અમરેલી શહેર 1.50 લાખ જેટલી વસ્તી ધરાવે છે. જોકે અમરેલી તાલુકા સાથે 70 જેટલા ગામડાઓ સંકળાયેલા છે. શહેરમાં લુહાણા, બ્રાહ્મણ, કોળી, મુસ્લિમ તેમજ દલિત સમાજના લોકોની વસ્તી વધારે છે. ત્યારે એમએલએ પદે કાર્યરત રહેલા પરેશ ધાનાણીએ વર્ષ 2012 ની ચૂંટણી સમયે જનતાને શહેરમાં મુખ્ય રસ્તાઓ બનાવવા, ગટર લાઇનની વ્યવસ્થા અને શહેરમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવી જેવા વચનો આપ્યા હતા. ત્યારે પોતાના ચૂંટણી વચનોને લઈને શું કહેવું છે એમએલએ પરેશ ધાનાણીનું તે સાંભળીએ. ગઈ ચૂંટણીની અંદર પણ અમે લોકોની વચ્ચે ગયા હતા કે વાયદાઓ હંમેશા તૂટી જાય છે, વાયદાઓ નહીં, માત્ર વાતો નહીં, વાસ્તવિકતાને સ્વીકારીને વિકાસ કરવો છે. અને મને પોતાની જાતને જ્યારે હું આ વાત સાથે મૂલવું છું તો આત્મસંતોષ છે કે વિરોધ પક્ષે રહેવા છતાં, કમનસીબે આ ભારતીય જનતા પાર્ટીની કિનાખોર સરકારની સામે લડીને પણ અમે લોકોને જે પ્રાથમિક સમસ્યાઓ હતી એમાંથી નિવારણ તરફ એક ડગલું આગળ વધ્યા છે. હજુ ઘણું બધું કામ કરવાનું બાકી છે. તો આ તરફ તેમના રાજકીય પ્રતિસ્પર્ધી એવા ભાજપ અગ્રણીઓનું શું કહેવું છે તે પણ સાંભળીએ. વર્તમાન જે કોંગ્રેસના ધારાસભ્ય છે એમણે એક પણ વિકાસના કામો કર્યા નથી, ગામડાઓની અંદર એ જોવા પણ મળતા નથી. સાથે સાથે અમરેલી વિધાનસભા ક્ષેત્રની અંદર, અમરેલી શહેર, અમરેલી તાલુકો અને કુકાઓની અંદર વર્તમાન જે વિકાસના કામો થઈ રહ્યા છે એ રાજ્ય સરકારની ગ્રાન્ટ અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ એમના માધ્યમ દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સક્રિયતાના હિસાબે થઈ રહ્યા છે. અમરેલી શહેરમાં કોઈ મોટા ઉદ્યોગો નથી કે કોઈ મોટી કંપનીઓ. શહેર અને જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત છે. એક રીતે જોઈએ તો અમરેલી શહેરમાં આજે પણ જોઈએ એવા વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે એમએલએ પદે તેમને મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2012-13 માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી. તો વર્ષ 2013-14-2016-17 માં તેમને પ્રત્યેક વર્ષે 1-1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી. તમામ રકમ તેમણે વિકાસના કાર્યોમાં વાપરીને પ્રજાના આપેલા વચનો અને પાયાની સુવિધા પૂરી પાડવાનો દાવો કર્યો છે.
જનતાનું શું કેવું છે તે ધારાસભ્ય દાનાણીના કાર્યો વિશે તે પણ સાંભળીએ. 100% પરેશભાઈ દાનાણી એક લોકસેવક છે અને ખાસ કરીને જે પ્રશ્ન મોટો અમરેલીમાં પાણીનો પ્રશ્ન હતો કે અમરેલીમાં કોઈ દીકરી દેવા માટે પણ તૈયાર નહોતું, એ પાણીનો પ્રશ્ન પરેશભાઈ ધાનાણીએ સોલ્વ કરી દીધો છે. અત્યારે અમરેલીનો જે પ્રાણદાય પ્રશ્ન ગણાતો છે, પાણીનો પ્રશ્ન હતો, આ સુધી જે હલ નહોતો થયો, એટલા ને તો મોટા મોટા દિગ્ગજો હતા તે પરેશભાઈ વિરોધ પક્ષમાં રહીને પણ અત્યારે એ પ્રાણ પ્રશ્નો સોલ્વ કરેલ છે. પાણીના જે પ્રશ્ન છે એનું બહુ શોર્ટ સમયમાં નિરાકરણ લાવ્યું છે. પછી જે ગટર યોજના છે અંડરગ્રાઉન્ડ, એનું પણ કામ 3 ઝોનમાં પરેશભાઈએ પૂરું કરી દીધું છે. જનતાનો મિજાજને જાણતા લોકો ધારાસભ્ય દાનાણીના કાર્યોથી સંતુષ્ટ હોવાનું માલુમ થયું છે અને યુવા વર્ગમાં પણ તેમણે સારી એવી લોકચાહના મેળવી છે અને 10 માંથી 6 માર્ક્સ આપીને તેમના કાર્યોને આવકારે છે. આ ઉપરાંત અમરેલીમાં આવેલા પૂર હોનારતમાં ખેડૂતો માટે 15 દિવસ ઉપવાસ પર ઉતરીને સરકાર પાસેથી 300 કરોડનું પેકેજ મેળવ્યું હતું. આમ જબરી લોકચાહના ધરાવતા અને 2 વખત ભાજપના દિગ્ગજ નેતાઓને પરાસ્ત કરનારા એમએલએ પરેશ દાનાણી આગામી ચૂંટણીમાં કેવો કમાલ કરી બતાવે છે તે જોવું રહ્યું. અમરેલીથી કેતન બગડા અને અમદાવાદથી રાજ પરમાર, વીટીવી ન્યૂઝ.